चलो मित्रों, हवे आपणे स्टार्ट करीशुं दाखला नंबर 22। अने ए 22માં દાખલાની અંદર આપણને શું આપ્યું છે ધ્યાનથી સમજીશું કે ઘટનાઓ આપેલી છે અને એ ઘટનાઓ છે પાસા પરના અંકોનો સરવાળો। અને એ સરવાળો કેટલો થવો જોઈએ તો એક બે થી સ્ટાર્ટ કર્યું છે કે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સુધી। મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પાસા વિશે ડિટેલમાં હું અહીંયા ચર્ચા નહીં કરું, કારણ કે પાસા વિશેનો મેં સ્પેશિયલી એક આખો વિડિયો બનાવ્યો છે અને એ વિડિયો તમારે જોવા માટે ઉપર જે આઈ બટન બતાવે છે એ કોર્નર ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને વિડિયો મળી જશે અને એ વિડિયો જોઈ લેશો તો આ દાખલો તમારા માટે એકદમ આસાનીથી ચૂટકી વગાડતો તમે ગણી શકશો। खास ध्यान रखो। तो हवे आपणे स्टेप बाय स्टेप जाइए छे, ध्यान थी समझो। अहीं शुं आपेलुं छे के आ आपेला छे एनो सरवाळो थवो जोईए अंकोनो। પાસાને બે વખત ઉછાળીએ છીએ એના માટે જે આવતા અંકો છે એ અંકોનો સરવાળો છે અને અહીંયા નીચે શું આપેલી છે એની સંભાવના છે। તો તમારે અગર કશું યાદ ના રાખવું હોય, સીધું ગોખી મારવું હોય તો યાદ રાખો 2 3 4 5 6 7 પછી અહીંયા 8 9 10 11 અને 12, ટોટલ મિત્રો 36 પરિણામ મળે છે। કેટલા? 36 પરિણામ। એની અંદર બે જેનો સરવાળો થતો એક પરિણામ છે, જેનો સરવાળો 3 થતો એવા બે પરિણામો, 4 થતા એવા 3 પરિણામો, 5 થતા એવા 4 પરિણામો, 6 થતા હોય એવા 5 પરિણામો, 7 થતા એવા 6 પરિણામો, આટલા સુધી વધતા જશે। હવે ઘટશે, તો ઘટશે એટલે કઈ રીતે? તો અહીંયા કેટલા થશે? 8 થતા હોય 5 પરિણામો છે, સરવાળો 9 થતો હોય એવા 4 પરિણામો છે, જેનો સરવાળો 10 થતો હોય એવા 3 પરિણામો, જેનો સરવાળો 11 થતો હોય એવા 2 પરિણામો છે, જેનો સરવાળો 12 થતો હોય એવું ફક્ત એક જ પરિણામ છે। બસ આટલી વસ્તુ બી તમને ખબર હોય તો પણ તમે આ દાખલાનો જવાબ આપી શકો વ્યવસ્થિત રીતે, પણ વિડીયો પેલો જોઈ લેજો, સરસ રીતે તમારું કામ થઈ જશે। ચલો આપણે શું શોધવાનું છે? સંભાવના। સંભાવના માટે આપણે શું કરીએ છીએ, હંમેશા પહેલાં લખીએ કુલ પરિણામો, પછી લખીએ સંભાવનાનું સૂત્ર, પછી સો એન્ડ સો આપણે બધાની ઘટના 1 2 3 એમ નામ આપી। તો અહીં તો 12 ઘટનાઓ છે, 11 ઘટનાઓ, એટલા બધા આપણે નામ આપવાની જે આપણને ફક્ત કોષ્ટક પૂરું કરવાનું કીધું છે અને એ રીતે ગણીશું। અને પરીક્ષા માટે આ દાખલાની કંઈ ખાસ એટલી બધી ઇમ્પોર્ટન્સ નથી, પણ આ દાખલાની અંદરથી કોઈ સ્વાધ્યાય કોઈ એક ઘટના પૂછાય તો આપણને આવડવી જોઈએ, પણ આવું બેઠું બેઠું ના પૂછાય ક્યારે। તો હવે આપણે વાત કરીએ સંભાવના વિશે, તો જેનો સરવાળો 2 થતો હોય એવા કેટલા પરિણામ છે યાદ કરો, તો શક્ય પરિણામોની સંખ્યા 1 અને કુલ પરિણામોની સંખ્યા તો મિત્રો ફિક્સ છે જ, કેટલી આવશે? 36। ચલો જેનો સરવાળો 3 થતો હોય એવા કેટલા પરિણામો છે? 2, અને અહીંયા કેટલા આવશે? 36। અહીંયા આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ નહીં ફેરવીએ, કોઈને એમ થાય કે નહીં અમારે તો ફેરવવું છે, તો 2 2 કેન્સલ થશે, કેટલા આવશે? 18 2 36, એટલે 2 2 કેન્સલ થઈ। જેનો સરવાળો 3 થતો એવા કેટલા પરિણામો છે? સોરી, 4 થતો એવા 3 પરિણામો, તો અહીંયા નીચે કેટલા આવશે? 36। 3 3 ઉગાડા વખત 12 3 36, ઓકે। ચલો જેનો સરવાળો 5 થતો એવા કેટલા પરિણામ છે? 4, તો 4 ના છેદમાં 36, તો 9 4 36, એટલે 1/9। હવે 6, તો સરવાળો 6 થતો એવા કેટલા પરિણામ છે? 5, તો 5 ઉડે એવું કશું નથી। ચલો જેનો સરવાળો 6 થતો એવા કેટલા પરિણામો છે? સોરી, 7 થતો એવા 6 પરિણામો, તો શું આવશે? 6 ના છેદમાં 36, તો જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 6। જેનો સરવાળો 8 થતો એવા કેટલા પરિણામો છે? 5, તો 5 ના છેદમાં 36। જેનો સરવાળો 9 થતો એવા કેટલા પરિણામો છે? 4, તો 4 4 ઉડાડો તો 1/9। ચલો જેનો સરવાળો 10 થતો એવા કેટલા પરિણામો છે? 3 જ છે, તો 3 ના ભાગાકારમાં 36, તો 1 ના છેદમાં 12। જેનો સરવાળો 11 થતો એવા કેટલા પરિણામો છે? 2, અને જેનો સરવાળો 12 થતો એવા કેટલા પરિણામ છે? ફક્ત 1 જ। તો આપણને કોષ્ટક પૂરું કરવાનું કહ્યું છે, તો કોષ્ટક આપણે આ રીતે પૂરું કરી શકીએ છીએ। ડન, તો સ્ટેપ બાય સ્ટેપ સમજીને કામ કરવાનું, પેલો વિડીયો જોઈ લેજો ખાસ, તો તમને કોઈ તકલીફ જેવું નહીં રહે। હવે આની અંદર ઓપ્શન નંબર 2 છે, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો, યાની કે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે, તો તેમાંની પ્રત્યેકની સંભાવના 1/11 છે, તો શું આ દલીલ સાથે તમે સહમત છો? અને તમારા જવાબનું અર્થઘટન કરો, ધ્યાનથી સમજો। આપણી પાસે જ્યારે આપણે પાસાને એક વખત ઉછાળતા હતા ત્યારે 1 2 3 4 5 અને 6 આવતા હતા, તો એકડો એક જ વખત આવે છે, બગડો 2 એક જ વખત આવે, તગડો પણ એક વખત, ચોગડો પણ એક વખત, પાછળો પણ એક વખત અને છગડો પણ એક વખત, દરેક પરિણામ એક જ વખત આવે છે, ક્લિયર? તો હવે અહીંયા તો શું આપેલું છે? અંકોનો સરવાળો કરવાનો છે, અહીંયા પરિણામ નથી જોવાનો, અંકોનો સરવાળો કરવાનો છે, અને અંકોનો સરવાળો જ્યાં 2 થતો હોય એટલા દરેક પરિણામ આપણે ગણવા પડે। અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12ની દ્રષ્ટિએ નથી લેવાનું આપણે, આપણે શું કરવાનું છે? એવા કેટલા પરિણામો મળે છે એને આપણે ધ્યાન રાખીને કામ કરવાનું છે, જો એને ધ્યાનમાં રાખીએ તો એ જે આ
એકના છેદમાં અગિયાર પરિણામ સંભાવનાની જે આપણે વાત કરીએ છીએ એની સાથે આપણે સહમત નથી. કેમ સહમત નથી? તો એનું રીઝન એક જ છે કે આવું બને નહીં. રીઝન કેમ નથી બનતું? તો એ જ્યારો કે સરવાળો જેનો બે થતો હોય એવું એક પરિણામ છે, સાચી વાત છે, પણ જેનો સરવાળો ત્રણ થતો હોય એવા બે પરિણામો છે. કારણ કે એક બે અને બે એક, માટે એને એક ગણવું એવું શક્ય નથી. ક્લિયર? તો ચલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 23 કરીશું કે એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા પરિણામ સરખું આવે, એટલે કે ત્રણેય છાપ અથવા ત્રણેય કાંટો આવે, તો હનીફ જીતી જાય છે. જો હનીફને જીતવું હોય તો ત્રણેય વખત છાપ જોઈએ અથવા ત્રણેય વખત કાંટો જોઈએ, તો એ જીતે છે, અન્યથા હારી જાય છે. તો હનીફ રમત હારે તેની સંભાવના શોધો. ધ્યાનથી સમજજો. તો આપણે શું કરવાનું છે? સિક્કો છે અને કેટલી વાર ઉછાળવાનો? ત્રણ વખત. કેટલા પરિણામ મળશે? આઠ. હવે આઠ પરિણામો ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એના માટે તે આઈ બટન જે દેખાય છે, આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો આના ઉપર મેં સ્પેશિયલી વિડીયો બનાવેલો છે સિક્કા ઉપર, તમને ત્યાંથી ખબર પડી જશે. ઓકે, તો હવે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી? આઠ. આપણે સંભાવનાની અંદર દાખલામાં સૌથી પહેલાં કુલ પરિણામો લખીએ છીએ, પછી સૂત્ર લખીએ છીએ, અને હવે આપણે લખીશું ઘટના. તો આપણી ઘટના કઈ છે? તો ઘટના છે આપણી હનીફ હારે. હનીફ હારે, અને હનીફ ક્યારે હારશે? તો લખવાનું કે એટલે કે સિક્કા પર ત્રણેય છાપ કે ત્રણેય કાંટાઓ ન આવે. ત્રણેય વખત છાપ ના આવી જોઈએ ને ત્રણેય વખત કાંટો ન આવવો જોઈએ. એના સિવાયના ઘટકો, એટલે એના સિવાયના પરિણામ હોય તો આપણે ગણતરીમાં લેવાના. તો હવે શું થશે કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? તો શક્ય પરિણામોની સંખ્યા, ચલો યાદ કરો, ટોટલ પરિણામ કેટલા હતા? આઠ. ત્રણેય છાપ અને ત્રણેય કાંટો, આવું કેટલી વખત થાય? તો એક વખત ત્રણેય છાપ આવે, એક વખત ત્રણેય કાંટો આવે, બે પરિણામ. એ બે પરિણામો આપણે ગણતરીમાં લેવાના નથી. તો એના સિવાયના તો કેટલા આવશે? છ. માટે તો પી ઓફ એ બરાબર કેટલા થશે? શક્ય પરિણામો છ, કુલ પરિણામો આઠ. સરખા સરખા પદ કેન્સલ કરો તો ત્રણ દુ છ અને ચાર દુ આઠ, બે કેન્સલ, તો પી ઓફ એનો જવાબ આપણો કેટલો થઈ ગયો? ત્રણના છેદમાં ચાર. ક્લિયર? તો સો ઇન સો સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે સમજવાનું છે. તો આટલા સુધીનું આપણું કામ કરીએ એટલે આપણો આ દાખલો પૂરો થઈ જશે. પણ હા, પહેલો વિડીયો જોવાનું ચૂકતા નહીં, જે ઉપર આઈ બટન ઉપર જે હમણાં બતાવતું હતું એ. ચલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 24 ઉપર જવાના છીએ. જોઈએ ધ્યાનથી કે પાસાને બે વખત ઉછાળવામાં છે. યાદ રાખજો, પાસાને બે વખત ઉછાળવામાં આવે છે તો ટોટલ પરિણામો કેટલા મળશે? 36 પરિણામો મળશે. હજી જો આગળવાળો વિડીયો ન જોયો હોય તો પાસોનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, એક વખત જરૂર જોઈ લેજો. તો પાસાને જ્યારે બે વખત ઉછાળવામાં આવે છે ત્યારે ટોટલ પરિણામોની સંખ્યા કેટલી હશે? 36. સંભાવનાનું સૂત્ર કમ્પલસરી લખવાને લખી દીધું છે, અને હવે બે ઘટનાઓ શોધવાની છે. એના વિશે આપણે ચર્ચા કરીએ. જુઓ કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં. કેટલા? પાંચ ન આવવા જોઈએ. તો જુઓ ધ્યાનથી, અહીંયા બાજુમાં એક આકૃતિ બતાવે છે, અને એ આકૃતિની અંદર ટોટલ કેટલા પરિણામો છે? 36 પરિણામો છે. અને હવે 36 પરિણામોની અંદર પાંચ, એક વખત પાંચ હોવું જોઈએ. કેટલી વખત? એક વખત પાંચ હોવો જોઈએ. તો એવું કેટલી વખત થાય છે? તો તમે જુઓ, આડી અને ઊભી બે લીટીઓ ધ્યાનથી જુઓ. તો ઊભી લીટી જ્યારે તમે જોશો તો એમાં શું આપેલું છે? એક પાંચ, બે પાંચ, ત્રણ પાંચ, ચાર પાંચ, પાંચ પાંચ અને છ પાંચ. જ્યારે આડી લીટી જોશું તો એમાં શું આપેલું છે? પાંચ એક, પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, પાંચ પાંચ અને પાંચ છ. તો આડા પણ છ અને ઊભા પણ છ, તો ટોટલ 12 થાય. પણ એક પરિણામ ડબલ વખત રિપીટ થાય છે, માટે કેટલા પરિણામો થશે? 11 થશે. ખબર પડી? તો ટોટલ 36, એની અંદર એક વખત પાંચડો આવતો હોય એવા ટોટલ 11 પરિણામો છે. તો હવે આપણે જે બે પરિણામો આપ્યા છે, બે ઘટનાઓ જે શોધવાની છે સંભાવના, એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણને શું આપ્યું છે ધ્યાનથી સમજો કે ઘટના એ
तो घटना ए माटे आपणी पासे एवुं पूछ्युं छे के एक पण वखत ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં મતલબ પાંચ ન આવવું જોઈએ, પાંચ સિવાયના કોઈ પણ પરિણામો ચાલે. તો એનો મતલબ શું થશે કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા બોલો કેટલી થાય. તો ટોટલ 36, એમાંથી 11 ને નહીં લેવાના, તો કેટલા વધ્યા? 25 પરિણામો છે. કેટલા છે? 25. આટલી વસ્તુ ક્લિયર ખબર પડવી જોઈએ. માટે આપણે શું લખીશું કે P(a) ઇઝ ઇક્વલ ટુ શક્ય પરિણામો 25 અને ટોટલ પરિણામો 36. કઈ ઉડે છે? તો 5 × 5 = 25, ઉપર 2 પાંચડા છે, નીચે કોઈ પાંચડો નથી, તો કશું ઉડે નહીં. આટલું કામ આપણે કરવાનું રહેશે. એના સિવાય ઓપ્શન નંબર 2 આપણી પાસે છે, અને ઓપ્શન નંબર 2ની અંદર આપણે શું નામ આપીશું? ઘટના બી નામ આપીશું. ધ્યાનથી સમજો. તો આમાં શું કીધું છે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે તેની બસ ખાલી આટલું લખીએ. કેટલી વખત? ઓછામાં ઓછું. હવે જુઓ, આ શબ્દની આપણે આગળ કેટલી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ? ક્યાં? આ જે પાઠ ચાલુ થયો એનો પહેલો જ વિડીયો, જેની અંદર મેં થિયરી સમજાવી છે, એમાં આનો ઉલ્લેખ કર્યો છે કે ઓછામાં ઓછા અને વધુમાં વધુનો મતલબ શું થાય. ઓછામાં ઓછા મતલબ જ્યાં છીએ ત્યાંથી શું કરવાનું? ઉપર જવાનું. માનો કે તમે કોઈને એમ કહો કે મારે ઓછામાં ઓછા 500 રૂપિયા જોઈએ. ઓછામાં ઓછા 500 રૂપિયા જોઈએનો મતલબ શું થાય કે મિનિમમ 500 તો તમારે આપવા જ પડશે. ઉપર જો તમારે ખુશ થઈને આપવા હોય તો મહેરબાની તમારી, બાકી 500 તો જોઈએ. ઓછામાં ઓછા મતલબ જ્યાં છીએ ત્યાંથી હજી ઉપર જવાનું, બાકી નીચે ક્યારે જવાનું નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અને હજી આગળવાળો વિડીયો ન જોઈ લેશો ખ્યાલ આવી જશે. તો શું કીધું છે? ઓછામાં ઓછા એક વખત 5, તો મતલબ એક પાંચડો તો હોવા જોઈએ, પછી વધારે પાંચડા આવે તો ચાલે. તો ઓછામાં ઓછા કેટલા આવશે? 1. એટલે આવા કેટલા પરિણામો થયા? તો 5 1 5 2 5 3 5 4 5 6 પરિણામો. હવે ઊભી લીટી જોઈએ તો 1 5 2 5 3 5 4 5 અને 6 5, તો ટોટલ કેટલા પરિણામો થયા? 10. તો એક વખત પાંચડો આવતો હોય એવા 10 પરિણામો છે, અને બે વખત પાંચડો આવતો હોય એવા કેટલા પરિણામો છે? 1 પરિણામ. 3 વખત તો અહીંયા આવશે નહીં. તો હવે અહીંયા આપણે શું લખીશું કે ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે મિત્રો? તો કેટલી આવશે? 11 છે. કેટલી? 11 છે. જો 11 હોય તો શું આવશે? કે P(b) ઇઝ ઇક્વલ ટુ 11 ના છેદમાં કેટલા? 36. તો અહીંયા પણ કશું ઉડતું નથી, તો આ જે આવ્યો એ આપણો જવાબ છે. ક્લિયર? તો વ્યવસ્થિત રીતે સમજશો તો તમને ક્લિયર આવડી જશે, ક્યાંય કોઈ તકલીફ જેવું નહીં રહે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર 25માં જુઓ કે નીચેનામાંથી કઈ દલીલો સાચી અને કઈ સાચી નથી, અને તેના કારણો પણ આપો. તો હવે શું કરીશું કે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે, એમાં 2 છાપ, 2 કાંટો અથવા પ્રત્યેકનો 1-1. વાક્ય સમજો ધ્યાનથી. બંને છાપ આવી જોઈએ, બંને કાંટો આવવો જોઈએ, અથવા 1 છાપ અને 1 કાંટો. તો આ 3 પરિણામો જ થયા, તો એની દરેકની સંભાવના એટલે કુલ પરિણામો કેટલા? 3. શક્ય પરિણામ 2 વખત એચ આવે એવું 1 વખત, બંને વખત ટી આવે એવું પણ 1 વખત થાય, અને 1 વખત એચ અને 1 વખત ટી આવે તો એ પણ 1 વખત. આવું અંદર આપવું છે.
तो मित्रों आ वात खोटी छे। रीजन शू छे कि बे वक्त छाप आवे, बे वक्त कांटो आवे, ए तो बराबर छे, पण एक छाप एक कांटो एनी अंदर पण कम्पलसरी चेन्ज थशे। शू तो एक वक्त एच अने एक वक्त टी, तो टी अने एच, एक टी अने एक एच, एवो कोई नियम नथी। पहलो एच बीजो टी, पहलो टी बीजो एच, तो ये बे परिणामों छे। माटे टोटल परिणामों की संख्या केटली छे? चार। अने चार परिणामों होय दरेकनो जवाब 1/4 आवशे, नॉट 1/3। इतला माटे आ पेलू जे वाक्य छे वाक्य खोटू छे। अने खोटू केम छे? एनु कारण छे कि दरेकनी संभावना 1/4 थशे, 1/3 क्यारे ना थाय। अने एनु रीजन शुं छे? एच टी, एक छाप एक कांटो, एमां फिक्स छे। पहली छाप बीजो कांटो, तो पहलो कांटो ने बीजी छाप, एटला माटे। હવે કે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા। તેથી અયુગ્મ મળવાની સંભાવના 1/2 અને યુગ્મ મળવાની સંભાવના પણ 1/2। તો ધ્યાનથી સમજો, અહીંયા આપણી પાસે જે અહીંયા એવું નથી કીધું કે એક આવે, બે આવે, ત્રણ આવે, ચાર, પાંચ, સાત, આઠ, દસ આવે એની સંભાવના શોધે, એવું નથી કીધું કે એકથી છ આવે એની પરિણામો શોધવા નથી કીધું। આપણને અહીંયા અલગ રીતે પ્રશ્ન પૂછ્યો છે કે અયુગ્મ આવે અને યુગ્મ આવે, તો ટોટલ પરિણામો કેટલા છે આપણા? છ। યુગ્મ એમાંથી કેટલા? યુગ્મ યાની એકી સંખ્યા અને બેકી સંખ્યા, તો યુગ્મ યાની બેકી સંખ્યા, તો એમાં બે, ચાર અને છ, તો ત્રણ પરિણામો આવશે, તો ત્રણના છેદમાં છ, અને એક, ત્રણ અને પાંચ, તો એ પણ કેટલા આવશે? તો 1/2। ધ્યાનથી સમજ, અહીંયા એવું નથી કીધું કે એકડો આવેની સંભાવના 1/2, બગડો આવેની સંભાવના 1/2, તગડો આવેની સંભાવના 1/2, એવું નથી પ્રશ્ન પૂછ્યો। આપણને એવું કહે છે કે યુગમાં આવેની સંભાવના 1/2 અને અયુગમાં આવેની સંભાવના 1/2, તો એ બિલકુલ સાચી વાત છે, કારણ કે ઉપર એકથી છ આંકડાઓ મળે, એકથી છની અંદર અડધા યુગમાં છે અને અડધા અયુગમાં છે, એટલે એને જે પ્રશ્ન પૂછવાની જે દ્રષ્ટિ એ છે અલગ છે, એટલા માટે આ વાક્ય સાચું આવે। મિત્રો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ, આ સ્વાધ્યાયના બધા જ દાખલાઓ આપણા પૂરા થઈ ચૂક્યા છે, અને હવે પછીના વિડીયોની અંદર આપણે ઉદાહરણ ઉપર ચર્ચાઓ કરીશું। તો આઈ હોપ કે જેટલા પણ દાખલાઓ છે બધા તમારા પૂરા થઈ ચૂક્યા હશે, દરેક વિડીયો તમે જોયા હશે, અને કદાચ તમે ફરતા ફરતા નવા આ ચેનલ ઉપર આવી પહોંચ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો, જેથી અમારું પણ પ્રોત્સાહન વધે। ઓકે, અને બેલ આઇકોન બટન જરૂર દબાવી દેજો, જેથી અમે જેટલા પણ નવા વિડીયોઝ મૂકીએ છીએ એ દરેકની નોટિફિકેશન તમને મળી જાય। અને જો તમે મારી સાથે જોડાવા માંગો છો તો એના માટે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એના ઉપર તમે ક્લિક કરી અને જોઈન થઈ જાઓ, તો એની અંદર તમને રોજે રોજ નવા વિડીયોની લિંક આપવામાં આવશે, અને એની સાથે સાથે તમારી ટેસ્ટ પણ એની અંદર હું મોકલીશ। ડન, તો વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરો, સારામાં સારી રીતે, મારું કામ છે ભણાવવાનું, તમારું કામ છે ભણવાનું, તો મિત્રો સારામાં સારી તૈયારી કરશો તો માર્ક્સ પણ સારા આવશે। ડન, તો વ્યવસ્થિત રીતે તૈયારી કરો, અને ફરી મળીશું એક નવા સેશન સાથે, ત્યાં સુધી ગુડ બાય।